સ્વપ્નમાં પણ પ્રભુના દર્શન થયા ન હોય અને ભગવાનના સાક્ષાત્કારની વાતો કરતા હોય, ચપટી વગાડીને લોકોને સમાધિ કરાવે એવી વાતો કરતા હોય. વર્ષો પહેલા અમે અમેરિકામાં એક પધરામણીએ ગયા. એમના ઘરમાં ઘણા બધા ભાઈઓ ભેગા થયા હતા. એમાં એક સજ્જન આવ્યા હતા, કહેતા હતા એમને કોઈક મળેલા મહાપુરુષની વાત કેવા સમર્થ છે. ઇન્ડિયાથી એ નાળિયેર મોકલે ઇન્ડિયાથી, અને આકાશમાં ઉડતું ઉડતું સીધું એ એમના શિષ્યના ઘરમાં આવીને નાળિયેર તૈયાર થઈ જાય, ઘરમાં આવીને ગોઠવાઈ જાય. આવા ચમત્કારી બાબાની વાત કરતા કરતા એમણે જે વાત કરી મને દુઃખ થયું. એમણે એમ કહ્યું કે અમારા ગુરુજી વિઝા લેવા ગયા પણ વિઝા મળતા જ નથી. મને એ વાતનું દુઃખ થયું. આકાશમાં નાળિયેર ઉડતું ઉડતું મોકલીને અમેરિકા પહોંચાડી દે, એના કરતાં પોતે ઉડતા ઉડતા અમેરિકા આવી જાય, વિઝાની શું જરૂર. ભોળા લોકોને ભરમાવનારા કળિયુગમાં એવા ધૂતારા ઢગલો મળવાના, ઢગલો મળવાના. આવો આ શાસ્ત્ર એ આંખ છે, શાસ્ત્રરૂપી આંખ, એનાથી સત્પુરુષને ઓળખવા જરૂરી છે. અરસપરસ છે, અને સત્પુરુષ થકી શાસ્ત્ર સમજાય, શાસ્ત્ર થકી સત્પુરુષ સમજાય.